हाल महत्वना समाचार सामे आवी रह्या छे। हाल भावनगर थी महत्वना समाचार सामे आवी रह्या छे। भावनगर मां पेपर लीक नो जे मामलो छे, भावनगर एमकेबी यूनिवर्सिटी मां पेपर लीक नो जे मामलो छे तेने लईने समाचार सामे आवी रह्या छे। पेपर लीक मामले वधु एक शख्सनी धरपकड़ करवामां आवी छे। महत्वनुं कही शकाय भावनगर मां जे पेपर लीकनी जे यूनिवर्सिटीना पेपर लीकनी जे घटना बनवा पामी हती तेमां एक शख्सनी हाल धरपकड़ करवामां आवी छे। अने विवेक मकवाणा जे यशपाल गोहिल ने आ पेपर मोकल्यु हतुं अने आ पेपर लीक करवामां आव्यु हतुं त्यारे आ आरोपीनी धरपकड़ थई छे। आ आरोपी जे छे ते पकड़ाई चुक्यो छे। त्यारे યુનિવર્સિટીનું પેપર લીક કરવા મામલે આ જે શખ્સ છે તેને પકડી પાડવામાં આવ્યો છે। ત્યારે પેપર લીક મામલે વધુ એક શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે। તંત્ર દ્વારા હાલ વધુ એક આરોપીની ધરપકડ કરાઈ છે। યશપાલસિંહ ગોહિલ નામનો આરોપી છે જેની હાલ ધરપકડ કરાઈ છે। પેપર લીક કર્યું હોવાનો તેના પર આરોપ છે અને આજે પુરાવાને આધારે હાલ તેની ધરપકડ કરવામાં આવી છે। વિવેક મકવાણાએ જે આ આરોપી છે તેને પેપર મોકલ્યું હતું અને પેપર पर लीक करवामां आव्यु हतुं त्यारे यशपाल गोहिलने कोर्टे 3 दिवसना रिमांड मांग्या छे। अने रिमांड दरमियान हजु पण आजे पेपरनी जे घटना जे लीक कया प्रकारे करवामां आव्यु तेवी पण माहिती मळी शके छे। त्यारे हाल 3 दिवसना रिमांड मांगवामां आव्या छे। त्यारे हाल भावनगर पेपर लीकनी घटनामां वधु एक शख्सनी धरपकड़ करवामां आवी छे। યશપાલસિંહ ગોહિલ નામનો આ આરોપી છે તેની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે ભાવનગર યુનિવર્સિટીનું જે પેપર હતું તે લીક થયું હતું અને આ બાબતે તપાસ હાથ ધરવામાં આવતા વધુ એક આરોપીની હાલ ધરપકડ કરવામાં આવી છે। આ જે આરોપી છે યશપાલ ગોહિલ તેની ધરપકડ કરી છે અને કોર્ટે તેના માટે 3 દિવસના હાલ રિમાન્ડ માંગ્યા છે અને 3 દિવસના રિમાન્ડ બાદ ખબર પડશે કે પેપર લીકની જે સમગ્ર પ્રક્રિયા હતી તે કઈ પ્રકારે અંજામ આપવામાં આવ્યો હતો અને કઈ પ્રકારે પેપર તેના હાથમાં લાગ્યું હતું અને કઈ રીતે એમણે લીક કર્યું હતું। ત્યારે આ પેપર લીકનો જે મામલો છે તેમાં આ આરોપી હાલ ઝડપાઈ ચૂક્યો છે અને આરોપીની હાલ ધરપકડ કરવામાં આવી છે। ત્યારે 3 દિવસના તે આરોપીને લઈને રિમાન્ડ માંગવામાં આવ્યા છે અને રિમાન્ડ બાદ અનેક વિગતો સામે આવી શકે છે। ભાવનગર યુનિવર્સિટીનું પેપર લીક થયું હતું અને ભાવનગર યુનિવર્સિટીનું જે પેપર લીક થયું હતું તેને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આ પેપર લીક મામલે વધુ એક આરોપી જે છે તે પકડાઈ ચૂક્યો છે। આજે આરોપી છે તે પકડાયો છે અને તેના 3 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા છે અને આ રિમાન્ડ બાદ વધુ વિગત સામે આવશે। ત્યારે આ પેપર લીક મામલે વધુ એક શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે। આજે આરોપી છે યશપાલસિંહ તેની ધરપકડ કરવામાં આવી છે। યશપાલસિંહ ગોહિલ નામનો આ આરોપી છે જેના દ્વારા પેપર લીકની સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો। ત્યારે આજે વિવેક મકવાણા છે તે વિવેક મકવાણાએ યશપાલ ગોહિલને પેપર મોકલ્યું હતું અને આ પેપર લીક કરવામાં આવ્યું હતું। ત્યારે આ યુનિવર્સિટીનું જે પેપર હતું ત્યારે યશપાલ ગોહિલને કોર્ટે 3 દિવસના રિમાન્ડ માંગ્યા છે અને રિમાન્ડ બાદ આરોપી પાસે કબૂલાત કરવામાં આવશે અને પેપર લીકની જે સમગ્ર ઘટના છે તેને કઈ રીતે અંજામ આપવામાં આવ્યો તેની તપાસ કરવામાં આવશે। ત્યારે હાલ આ જે શખ્સ છે યશપાલસિંહ તેની ધરપકડ કરી લેવામાં આવી છે। પેપર લીક મામલે આપણી સાથે સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે વિરાંગ રંગાણી જી। વિરાંગ, આજે ભાવનગરમાં જે પેપર લીકનો મામલો છે શું છે સમગ્ર વિગત? જી ચોક્કસથી કહી શકાય મિત્ર કે જે પ્રકારે ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના 1 એપ્રિલના રોજ જે પેપર લીક કાંડ થયો હતો તેમાં નાસ્તા ફરતા એક જે વિદ્યાર્થી આરોપી જે છે તેમને આજ નિલંબક પોલીસ દ્વારા ગત રાત્રિના રોજ ધરપકડ કરવામાં આવી છે। જી, આજે શખ્સ પકડાયો છે, આજે આરોપી પકડાયો છે તેના પર કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે? ચોક્કસથી કહી શકાય કે હાલ જે પોલીસ જે છે તેમને ડબોચી લઈ અને રિમાન્ડ માટે કોર્ટમાં હાજર કરવાની છે। જી, યુનિવર્સિટીનું પેપર લીક કરવામાં આવ્યું હતું ત્યારે તેમાં કેટલા વ્યક્તિઓ સંડોવાયેલા છે, કયા પ્રકારની માહિતી છે તેમાં? ચોક્કસથી કહી શકાય કે હાલ જે પ્રકારે એક પછી એક આરોપી પકડાયા છે તેમાં હાલ જે છે તે 2 થી 3 જેટલા
आरोपी हाल पकड़ी लेवामां तपास करी आगळनी पूछपरछ करी जेटला विद्यार्थीओमां संडोवेला छे तेमनी धरपकड़ करवा माटे पोलीस कटिबंध छे। जी पोलीस द्वारा त्रण दिवसीय रिमांड मांगवामां आव्या छे त्यारे आजे आरोपी छे तेना पासेथी अत्यार सुधी कोई पण प्रकारनी कबूलात थई छे? ચોક્કસથી કહી શકાય કે હાલ જે છે તે ગત રાત્રિના પોલીસે ડબો ચલી અને હાલ જે છે તે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે। જી સમગ્ર વિગત બદલ તમારો આભાર। ભાવનગરમાં યુનિવર્સિટીનું પેપર લીક મામલે વધુ એક વ્યક્તિની ધરપકડ થઈ છે, વધુ એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે, જેમાં આરોપી જે યશપાલસિંહ ગોહિલ છે તેની હાલ ધરપકડ કરાઈ છે અને પોલીસ દ્વારા ત્રણ દિવસીય રિમાન્ડ માંગવામાં આવ્યા છે અને રિમાન્ડ મળી ગયા બાદ તેની પૂછપરછ હાથ ધરવામાં આવશે અને વધુ વિગતો સામે આવે તેવી શક્યતા રહેલી છે।